થેન્ક્સ ટુ ટેકનોલોજી. ટેકનોલોજીના ફાયદા બી છે, ઉપયોગ બી છે ને દુરુપયોગ બી છે. સો આ વન ઓફ ધ દુરુપયોગ છે. અને હવે તમે જે વાત કરો છો કે આ તો ઇટ્સ અ ઇન્ડસ્ટ્રી, આ બિઝનેસ છે. તમે કોઈ બી પોર્નો સાઇટ પર જોશો ને તો લાઈવ કેમેરાઝ લખીને આવ્યું હશે. દેટ મીન્સ કે એ વખતે લોકો લાઈવ સ્ટ્રીમ લેતા હોય છે ત્યાંથી, અને એ લાઈવ દેખાડવામાં આવે છે ને એના પૈસા વધારે હોય છે. એટલે કારણ કે નોર્મલી લોકો જે ઘણા લોકો જાણે કે ફિલ્મ જોવે તો લાઈક આ તો ફિલ્મ જેવું લાગે છે, બીજા પણ આ લાઈવમાં એ લોકોને વધારે ઇન્ટરેસ્ટ લાગે લાઈક અ રિયાલિટી શો. એટલે આ એક એક બિઝનેસ છે, ઇન્ડસ્ટ્રી છે, અને બહુ મોટો બિઝનેસ ચાલી રહ્યો છે, બહુ મોટો વ્યાપાર ચાલી રહ્યો છે. હવે આમાં સતર્કતાની વાત એ છે કે ખાલી લેડીઝ નહીં, જેન્ટ્સના બી બાથરૂમોમાં મુકાય છે, સલૂનોમાં મુકાય છે. કારણ કે આજકાલ તો બધા માટે યુ નો યુ હેવ ટુ કેટર ટુ એવરીબડી ઇન ધ ઇન્ડસ્ટ્રી, એટલે ઇટ ઇઝ નોટ ઓનલી લેડીઝ, જેન્ટ્સને બી ધ્યાન રાખવાનું છે, એમાં કોઈ ડાઉટ નથી. હવે તમે જે એમાં આમાં સૌથી પહેલાં જે સતર્કતાનો તમારો જે બેઝિક ક્વેશ્ચન છે એનો મારે જવાબ આપવો છે કે યુ નો ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. કારણ કે ઘણી વાર ઓકે લેટર્સ હવે અહીંયા હું બેઠી છું ને હું અહીંયા મને સીસીટીવી કેમેરા ઓપન દેખાય તો મને ખબર છે કે આ કેમેરા છે. પણ ઘણી વાર તમે જેમ કહ્યું કે કી હોલ ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ, યા ફૂલ દાન ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ. પણ જે મિરરમાં હોય છે, નોર્મલી ઘણા કેમેરાઝ મિરરમાં હોય છે, તે એના માટે બહુ સિમ્પલ ચીજ છે. જે અમે બધાને હંમેશા કહીએ છીએ અવેરનેસ માટે કે તમે કોઈ બી મિરર લેટ્સ બાથરૂમમાં જાઓ, નોર્મલી પબ્લિક બાથરૂમોમાં મિરર કંઈક હોય તો એકદમ ચોખ્ખી દેખાતી હોય, તૂટેલી ના હોય તો સમજી લેવાનું કે ધેર ઇઝ સમથિંગ રોંગ અબાઉટ ઇટ, ટુ બી વેરી ઓનેસ્ટ. અને તમે મિરરની એકદમ નજીક જોઈને આમ કરીને મિરરમાં આમ કરીને જોજો, એટલે શું થશે કે અગર તમને તમારું રિફ્લેક્શન દેખાશે દેટ મીન્સ કે ઓરિજિનલ મિરર છે. પણ અગર તમને તમારું રિફ્લેક્શન નહીં દેખાય અને પાછળ એકદમ બ્લેન્ક કંઈક દિવાલ જેવું કંઈક દેખાશે દેટ મીન્સ કે ધેર ઇઝ સમથિંગ રોંગ અબાઉટ દેટ. કારણ કે જે ઓરિજિનલ મિરર હશે ને એની પાછળ મર્ક્યુરી હોય, તો જે મર્ક્યુરીનું લેયર હોય એટલે ઓબ્વિયસલી એ તમને બેક રિફ્લેક્ટ મારશે. પણ અગર પેલી રિફ્લેક્ટિંગ ફિલ્મ છે જે ખાલી બતાવે છે તમારું ઇમેજ, પણ બેકગ્રાઉન્ડમાં એ લાગે છે શું કે જે બેકગ્રાઉન્ડ દેખાય છે દેટ મીન્સ, એટલે સૌથી પહેલાં તમને મિરર આવી રીતે તમે પકડી શકશો, પોઈન્ટ નંબર વન. પોઈન્ટ નંબર ટુ, હવે જે તમારે મેઇન બીજી સતર્કતા જે રાખવી જોઈએ કે તમે જાણે કે લેટ સે કે ઇટ ઇઝ નાઉ અ વેલ નોન થિંગ કે યુ નો જે પબ્લિક ડિસ્પ્લે ઓફ ઇમોશન્સ કહીએ છીએ PDA, તો એના માટે યુ હેવ ટુ ઓલવેઝ કંટ્રોલ યોર સેલ્ફ. હવે તમે જાણો છો કે તમે કોઈક હોટલમાં જાઓ છો અને લેટ સે કે યુ શો યોર ઇમોશન્સ ઓર યુ નો પબ્લિક ડિસ્પ્લે કરો અને તમને લાગે છે કે આ તમારો ઓળખાણવાળો છે એટલે ચાલશે, તો એ તો ઓબ્વિયસલી એ તો યુ હેવ ટુ બી ના અવેર. આઈ કે નોટ સે કે હવે એમાં તમારે વધારે શું કરવાનું, યુ હેવ ટુ બી અવેર કે પબ્લિક પ્લેસ છે, અરે પબ્લિક પ્લેસ ભલે હોય પણ યુ નો કે હવે કેમેરાઝ છે તો આવી રીતે લેવાય છે. એટલે ધીઝ આર સર્ટન બેઝિક પોઈન્ટ વિચ આઈ વુડ લાઈક ટુ ટેલ. એટલે આ સતર્કતા તો રાખવાની જ છે. અને અમે બીજાને કે બાય બટ નેચરલ થઈ ગયું, હવે અમે ફિલ્ડમાં જઈએ છીએ, કસ્ટમરોને ત્યાં જઈએ છીએ, તો બાય ડિફોલ્ટ ધ્યાન જાય, અમને કોન્ફરન્સ રૂમમાં બેઠો એટલે બાય ડિફોલ્ટ ધ્યાન દે કે અહીંયા સીસીટીવી કેમેરા છે. સો યુ કાન્ટ હેલ્પ અબાઉટ દેટ, કારણ કે ઇટ ઇઝ ધ સિમ પબ્લિક પ્લેસ એન્ડ ધેર ઇઝ ટુ બી ધેર. પણ આના માટે બાથરૂમો માટે ખાસ યુ હેવ ટુ બી કેરફુલ ઇન ધીસ રિસ્પેક્ટ. અને અગર તમે જેને કે અત્યારે આજે પર્ટિક્યુલર કેસ થયો, આજે અત્યારે પેથોલોજી લેબનો થયો, યા મેં વચ્ચે સલૂનનો બી કેસ વાંચ્યો હતો કે સલૂનમાં બેન પેલા વાલ ધોતા હતા સલૂનમાં, ને એમને પછી જોયું એક કેમેરા કંઈક દેખાયો હિડન ને સમથિંગ લાઈક દેટ. એટલે આ બધા કેસમાં વોટ યુ કેન ડુ અવર નેક્સ્ટ પોઈન્ટ, ઇફ યુ ફાઇન્ડ સમથિંગ લાઈક દેટ, આપણે એના પર ધેર આર લોટ ઓફ લીગલ રેમેડીઝ તો ના કહેવાય પણ લીગલ થિંગ કેન બી ડન અબાઉટ ઇટ. જી, મોલની અંદર આપણે જે ખાસ વાત ચાલતી હોય છે કે જ્યારે ચેન્જિંગ રૂમમાં આપણે ચેન્જ કરવા જાય છે ત્યાં પણ કેમેરા હોય, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ એ જે ચેન્જિંગ રૂમમાં, એટલે જ મેં કહું કે ડ્રેસિંગ, કારણ કે ચેન્જિંગ રૂમમાં તો ઓબ્વિયસલી તમને મિરર જોઈએ છે. જી કેમ, કારણ કે તમને મિરર જોશો તો જ તમે જોશો કે તમને કપડાં કેવા ફિટ થાય છે કે નથી થતા. એટલે તમારે એ ચેન્જિંગ રૂમમાં મેં કહું ને પાછું કે જે તમે મિરર જુઓ તો મિરરને આમ કરીને જોજો, અગર ઇફ યુ આર રિફ્લેક્ટેડ ફાઇન, ઇફ યુ આર નોટ રિફ્લેક્ટેડ ધેર ઇઝ સમથિંગ રોંગ. બીજું કે અધરવાઇઝ યુ ગો ટુ સમ નોટેડ, સારા એમાં જશો સારા શું કહેવાય મોલ્સમાં તો મોસ્ટલી થતું નથી હોતું, પણ પછી આમાં તો યુ કાન નોટ હેલ્પ ઇટ, કારણ કે ચેન્જિંગ રૂમનો મતલબ જ એ છે ને, એટલે યુ કાન નોટ હેલ્પ ઇટ, યુ ગો એન્ડ ચેન્જ યોરસેલ્ફ, બટ ઇફ યુ ફાઇન્ડ ઇટ, આઈ સેડ ધેર આર લીગલ થિંગ્સ વિચ યુ કેન ડુ. જી જી, આપણે આ વાતને ચર્ચાનો દોર જારી રાખીશું. તો આખરે કઈ પ્રકારનું ધ્યાન રાખવું જોઈએ તે વિશેની આપણે ચર્ચા કરી, અને મહિલાઓએ શું કાળજી લેવી જોઈએ તે પ્રકારની પણ ચર્ચા કરીશું. એક બ્રેક. વેલકમ બેક. આપ વાત કરી રહ્યા છીએ, આપણે વાત કરી રહ્યા છીએ શેતાની નજર એટલે કે સીસીટીવી કેમેરાની, જે પ્રકારે સ્પાય કેમેરા લગાવવામાં આવ્યા હોય છે મોલ, હોસ્પિટલ કે પછી અત્યારે હાલમાં જ થોડા સમય પહેલા જે પેથોલોજી લેબમાં જે પ્રકારનો કેમેરો ગોઠવવામાં આવ્યો હતો, મોબાઈલ ગોઠવવામાં આવ્યો હતો, અને તેના પરથી આ તમામ પર્દાફાશ થયો હતો. આપણે ચર્ચા કરી રહ્યા છીએ રુઝાન ખંભાતા સાથે. રુઝાનબેન, જેમ આપણે વાત કરી પેથોલોજી લેબની, જો વાત કરીએ તો હમણાં થોડા દિવસ પહેલા જે આ કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, પણ તેમાં મોબાઈલ કેમેરાનો યુઝ કરવામાં આવ્યો હતો, એટલે એ વ્યક્તિની સાયકોલોજી જે છે તેને આપણે જરૂરથી જોઈ શકીએ. આપણે શોધવા જઈ નહીં શકીએ, પણ આમાં જે લીગલ રેમેડી અગર આપણે ફસાઈ ગયા અને અગર આપણને ખબર પડી કે આપણે આવી રીતે ફસાયા છીએ તો લીગલ રેમેડી એમાં છે ખરા. કારણ કે લેટ અસ સે ધ લો સેઝ કે તમારો યુ નો અગર જે માણસ
લેટ્સ સે પોર્નો યા એમએમએસ યા જે ભી ક્લિપિંગ આપતો હોય કહીને, તો હી ઇઝ ભલે કોઈ બીજાની હોય, પણ અગર એને એક્સચેન્જ કરી છે, જેને કે ઈમેલ ભી મને આવ્યો ને મેં તમને મારો ઈમેલ મોકલ્યો આડા આવડા, તો તમે યુ કેન પુટ અપ અ કેસ અગેન્સ્ટ મી. તો લો સેઝ કે યુ કેન પુટ અપ અ કેસ અગેન્સ્ટ મી ને હું પકડાઈ શકું, કારણ કે મેં ભલે પછી મેં ક્યાંકથી ફોરવર્ડ કર્યું હોય, પણ આઈ એમ રિસ્પોન્સિબલ, કારણ કે આઈ એમ ધ ઓરિજિનેટર. એવું કહેવાય કે આ મેં ઓરિજિનેટ કર્યું છે અને મેં મોકલ્યું છે, આઈ એમ રિસ્પોન્સિબલ. એટલે એક લો એ કહે છે. બીજા લોમાં જે સાયબર ક્રાઇમનો બી આમાં લો આવે છે, ડિજિટલ કન્ટેન્ટના બી લો આવે છે, કે તમે અગર એકવાર કહો છો કે અપલોડ કરી, તો જેને અપલોડ કરી એ બી પકડી શકે છે, એની સામે બી કલમો લાગી શકે છે. અને સાયબર ક્રાઇમની તો થોડી ડિફિકલ્ટ, એટલે વધારે લાંબી કલમ છે, આઈ થિંક નોન કોગ્નિઝેબલ ઓફેન્સ કે એવું કંઈક છે. એટલે એ બધી જે કલમો લાગે છે, એટલે એ પોઈન્ટ ઓફ વ્યુથી લો ઇઝ ધેર ટુ પ્રોટેક્ટ યુ. જેને કે લેટ અસ અગર હું તમને કોઈ અશ્લીલ એસએમએસ બી મોકલું, તો યુ કેન અકોર્ડિંગ, આ તો આપણો વુમેન એન્ટી રેપ નો લો છે, કે તમે પોલીસમાં કમ્પ્લેન બી કરી શકો મારા અગેન્સ્ટ કે આ બેન મને, અરે આ ભાઈ આ બેન મને અશ્લીલ એસએમએસ મોકલે છે. એટલે એ બી આવી રહ્યું છે. એટલે યુ નો ધેર ઇઝ લો ટુ પ્રોટેક્ટ યુ ફોર ધીસ થિંગ, એમાં કોઈ ડાઉટ નથી. પણ ઇમ્પોર્ટન્ટ એ છે કે તેનો ઓરિજિનેટર તમારે શોધવો પડશે, કે ભાઈ આ કોને પાડ્યું, કેવી રીતે પાડ્યું. હવે જે આ મનોવ્યક્તિ જે તમે કહો છો ને, આ મેન્ટાલિટી જે કહો છો, એ મેં કહું ને કે બીકોઝ ધીસ ઇઝ અ ક્રાઇમ એવરીબડી, અરે ધીસ ઇઝ એન ઓર્ગેનાઇઝ ક્રાઇમ. કે જેને કે લેટ અસ સે આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ કેવી રીતે, ચાલો પાછા રિપીટ કરું છું, કે પેલા લાઈવ કેમેરા જે મુકાતા હોય, યા જે આવા એમએમએસ હોય જે વેચાય છે, એ લોકોને લેટ અસ સે કે થોડા દિવસ પહેલા જ પેપરમાં આવ્યું હતું કે મેં પહેલાંય કહ્યું છે ઘણી વાર કે ભાઈ ગાર્ડનમાં હું ઘર ચાલવા જઉં છું, તો જોઉં છું કે ભાઈ છોકરાઓ ગ્રુપમાં બેસીને શું કરે છે, તો પહેલા મને ખબર ના પડી શું કરે છે, પછી ખબર પડી કે ભાઈ મો પોર્નો જોઈ છે. આ પોર્નો કેટલા, 100 રૂપિયામાં 1 જીબી, 100 રૂપિયામાં 2 જીબી, ને આમાં આ જ બધું આવે, કારણ કે લોકોને આવું નેચરલ બહુ ગમે, કારણ કે આ તો નેચરલ છે, આ કોઈ એક્ટિંગ વાળું નથી, એટલે લોકોનું તો વધારે જોવા ગમે. એટલે ધીસ અગેન ટ્રાઇંગ ટુ ટેલ યુ દેટ, કે આ બધી ઇન્ડસ્ટ્રી હજી વધશે, આ ઓછી થવાની નથી. એટલે આપણે જે સતર્કતા વાપરવાની છે, રાખવાની છે, એ ઇમ્પોર્ટન્ટ છે. બીજી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે લેટ અસ સે, મેં ઘણા લોકોને જોયું છું, તો ઇનફેક્ટ આઈ એમ સરપ્રાઈઝ કેવી રીતે કરે છે, ફેસબુક પર બેસીને વિડીયો ચેટ કરે છે, અને વિડીયો ચેટ પર બી બધા ઘણા આડા એવડા કામો કરે છે. તો યુ નો અલ્ટિમેટલી તમે કદાચ બોલવાઈ જતા હશો, તમને થતું કે મેં વિડીયો ચેટ કરી, મેં કદાચ ખાલી હેલો હાઈ કર્યું, પણ યુ નો પછી તમારું મોઢાનું મોર્ફિંગ થાય છે, કે તમારું એ મોઢું બીજે યુઝ થાય છે, આપ સમજો. એટલે તમને થશે કે મેં તો ખાલી વિડીયો ચેટ કર્યું, મેં શું કઈ ખોટું કર્યું, પણ સામે વાળાએ ખાલી તમારું મોઢાનું રેકોર્ડિંગ કર્યું, ને એ રેકોર્ડિંગ ક્યાંક બીજે લગાવી દીધું, કોઈ બીજી આડી અવળી ફિલ્મ પર. અને એ કારણ કે નેચરલ ફિલ્મો લોકોને બહુ ગમે છે, અને મોઢા અલગ અલગ ગમે છે, એટલે એ રીતે બી ક્રાઇમ ચાલી રહ્યો છે. એટલે ધીસ ઇઝ અગેન અગેન ધીસ વિલ ઇવોલ્વ, મારે એવું કહ્યું છે. એટલે આના સ્ટોપ કરવા માટે ઓબ્વિયસલી તમારે સૌથી પહેલા જે ઓરિજિનેટર્સ છે, યાર તમે આજે પકડ્યું, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કેચ ધોઝ પીપલ. જ્યારે પણ કોઈ વ્યક્તિને ખબર પડે છે આ પ્રકારની તપાસ કર્યા બાદ, શું કરવું જોઈએ તેણે? સૌથી પહેલા યુ ગો એન્ડ કમ્પ્લેન ટુ ધ પોલીસ. અગર ખબર પડી ગઈ, બે ચીજ છે. હવે એક ખબર પડી કે ભાઈ મારો ફોટો ચડી ગયો છે, આ મારી એમએમએસ ફરી રહી છે, તો સિમ્પલ યુ હેવ ટુ ગો ટુ ધ પોલીસ. તો પોલીસને સૌથી પહેલા મેં કહું ને બધી કાર્યવાહી છે. હવે એ ઓરિજિનેટર મળ્યો, કે લેટ અસ એમએમએસ કોઈ કે તો મોકલ્યો, બરોબર. જેમ આપણી જાલી નોટો ક્યાં હોય છે, અગર 500 ની નોટ બેંકમાં જાય છે, તો જાલી નોટ પહેલા ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ, એવી આખીની લિંક પકડવી પડે છે. એટલે યુ હેવ ટુ ફર્સ્ટ ટેલ કે અહીંથી ઓરિજિનેટ થયું છે. એટલે સૌથી પહેલા એને પકડાવે, લેટ અસ કે જે માણસે મોકલ્યો એને પકડવો પડે, પછી એ કહે કે મને આને આપ્યો એટલે એને પકડવો પડે, એ રીતે આખો એનો સોર્સ ખબર પડી જાય છે. અને ઓબ્વિયસલી જેને આ મોકલ્યો છે એ બી રિસ્પોન્સિબલ છે, એટલે એ બી વધશે નહીં. એટલે એવું નથી કે ખાલી જેને ઓરિજિનેટ કર્યો છે એ પકડવાનો છે, પણ જેને મોકલ્યો છે એ બી પકડશે. એટલે યુ નો ધીસ ઇઝ હાઉ, બટ ઇટ્સ અ લોંગ પ્રોસેસ. એટલે એવું નથી કે આજે થઈ ગયું ને કાલે પકડાઈ ગયો, એવું બિલકુલ નથી. એટલે આના માટે સૌથી પહેલા મેં કહ્યું ને, સાચવ્યતા આપણે પોતાએ રાખવાની છે. આપણે પોતાએ જેને કે લેટ અસ સે કે મેં જેમ એક મિરરનો એક્ઝામ્પલ આપ્યો, પછી યુ નો અગર તમને કોઈ ઓડ ચીજ લાગે, એક્ઝામ્પલ કે તમે બાથરૂમમાં જાઓ છો અને બાથરૂમમાં તમને પેલો ગમલો મૂકેલો દેખાય, તો યુ વુડ ફીલ કે અહીંયા ફ્લાવર પોટ કેમ મુકાયું છે. તો એવી જગ્યાએ ત્યારે તમને કંઈક થોડું ઓડ લાગે, તો તમારે જોઈને થોડું ટેપ કરવાનું, થોડું જોવાનું, તો મે બી યુ વિલ બી એબલ ટુ ફાઇન્ડ આઉટ. અને બને તો પછી આઈ કુડ આઈ કેનોટ સે કે તમે બાથરૂમમાં ના જતા, ઇટ્સ વેરી નેચરલ, બટ યુ હેવ ટુ ટ્રાય ટુ ફાઇન્ડ આઉટ ધીસ થિંગ્સ. કે નોર્મલી આ કેમેરાઝ આવી જ જગ્યાએ મુકાય જ્યાં બહેનો જતી હોય, જેને કે બાથરૂમ હોય યા સલૂન હોય યા યુ નો આ જે પેથોલોજી લેબ હતી એવી જ જગ્યાએ મુકાવાના છે આ કેમેરાઝ. ઓબ્વિયસલી ડ્રેસિંગ રૂમ હતો એવી જ જગ્યાએ મુકાવાના. થોડો ટોપિક ચેન્જ થઈ જાય છે, કમિંગ બેક ટુ. અને બીજી વાત કે અગર આવું છે, તો હવે તમે જે સ્ટાઇલથી તમે જે બાથરૂમમાં જાઓ છો, તો જે સ્ટાઇલથી તમે બાથરૂમમાં બેસો છો, આઈ વુડ ઓલસો લાઈક ટુ એડ યર કે જે બહેનો બેસે છે, કે જે નો યુ નો આપણે નોર્મલી સાડી પહેરતા હોઈએ, પંજાબી પહેરતા હોઈએ, એવા ડ્રેસીસ પહેરતા હોઈએ, એટલે આપણે જે સ્ટાઇલથી જરા વ્યવસ્થિત બેસીએ, બધું આ મીન ઓછું કરીને નથી, સોરી બટ, એટલે એનાથી શું થશે કે યુ નો એટલીસ્ટ યુ આર પ્રોટેક્ટિંગ યોર સેલ્ફ. એટલે સમજી, બિલકુલ બિલકુલ. ફોટોગ્રાફ્સની જો આપણે વાત કરીએ, કે થોડો ટોપિક ચેન્જ થઈ જશે, પણ જે પ્રમાણે આપણે ફેસબુક પર કે એવી સોશિયલ સાઇટ્સ પર આપણે જોતા હોઈએ છીએ કે ફોટોગ્રાફ્સ આપણે મૂકીએ છીએ અને તેનો દુરુપયોગ કરવામાં આવે છે, કઈ રીતે એ વ્યક્તિને ઓળખવું, અથવા તો કઈ પ્રકારે કોઈ વ્યક્તિએ અથવા તો કોઈ છોકરીએ કઈ રીતે જાણ કરવી કે તેને ખ્યાલ આવે કે આ પ્રકારની મારા ફોટાનો દુરુપયોગ થઈ રહ્યો છે? તમને કહું એના માટે બહુ સરસ એક ગૂગલે
गूगल में तुम जरा गूगल सर्च करो तो बाजू में एक नानो एक कैमरा देखाशे तुमने, ए कैमरा एटले इट मींस पिक्चर्स। हवे मानी लो के मैं आज मारो आ फोटो मुक्यो छे गूगल पर, तो सेम फोटो ए पिक्चर्स में क्लिक करीश अने कहीश के मारा आ फोटा नी बीजी कॉपी शोधी लावो। अगर सेम हशे तो हाँ, मॉर्फ हशे तो पछी बात करूं, पर अगर सेम फोटो एक क्लिक करीने तमने देखाशे के ओके मारो फोटो आ लिंक पर छे आ लिंक पर छे आ लिंक पर आ छे, अने जे रिलेटेड फोटा छे મારા એ લોકો એ લોકોની એલ્ગોરિધમ છે આખી કે જે લોકોના રિલેટેડ ફોટા છે એ બી એ લોકો બતાવશે, ઓબ્વિયસલી તમારા કામના નથી। પછી તમે લિંક જુઓ કે ઓકે તમારા ફોટા કઈ કઈ સાઇટો પર છે, ક્યાંક મિસયુઝ થઈ રહ્યા છે, તો તમને ત્યાંથી ખબર પડશે કે લોકો જાણે કે લેટ છે મારો ફોટો ક્યાંક બીજે લગાડીને મિસયુઝ કરે, તો યુ વિલ ગેટ ટુ નો। એટલે એક આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, તમે જોજો ગૂગલ ખોલજો ત્યાં સર્ચની બાજુમાં એક કેમેરા દેખાશે, વર્ક ઓન દેટ એન્ડ યુ વિલ ગેટ એન ગુડ રિઝલ્ટ આઉટ ઓફ ઇટ। બીજો તમારો શું પોઈન્ટ હતો? ભૂલે ચૂકે છે ઘણી વાર આપણા ફોટો ઘણા, એટલે મોર્ફ ફોટા ધેર આર ચાન્સીસ, તમે જો મોડું મોર્ફ થાય ધેન ઇટ ઇઝ ઓફ કન્સર્ન, બોડી મોર્ફ થાય તો આઈ ડોન્ટ થિંક ઇટ મચ કન્સર્ન ટુ એનીબડી, આટલું કપાઈ ગયું મોર્ફ થાય, પણ મોડું મોર્ફ થાય છે તો ઓબ્વિયસલી આઈ મીન ધેર આર કોઈ તમને તમારો ફ્રેન્ડ શેર કરે કે ભાઈ આ શું છે ફોટો, તો જ યુ વિલ બી એબલ ટુ નો, અધરવાઇઝ ઇટ ઇઝ આઈ મીન આ તો મોટો દરિયો છે બેન, હવે આ દરિયામાં હાઉ કુડ યુ નો કે તમારો ફોટો કોને મિસયુઝ કર્યો છે। એટલે હું એમ નથી કહેતી, કારણ કે યુ નો ફેસબુક પર તો બધાને ગમતો હોય છે પોતાના બહારગામના ફોટા, વિદેશ યાત્રાના ફોટા બધા મૂકવાના, એટલે હું એવું નહીં કહી શકું કે ભાઈ તમે ફોટાઓ ના મૂકો, ફોટાઓ મૂકવાના જ છે, ઓબ્વિયસલી આપણે પાડીએ છીએ મૂકવા માટે અને બતાવવા માટે, એટલે આઈ વુડ નોટ લાઈક ટુ સે દેટ, બટ આ રીતે એકવાર ટેસ્ટ કરજો, મે બી ઇટ વિલ હેલ્પ યુ, અને બાકી તો જેવી પડશે એવી દેવાશે, દેટ ઇઝ માય નોર્મલ વે ઓફ થિંકિંગ। બિલકુલ, ખાસ કરીને જે આપણે જોયું હતું પેથોલોજી લેબની, જો આપણે વાત કરીએ ટોપિક પર ફરી એકવાર જઈએ કે પેથોલોજી લેબની અંદરથી કેમેરો ઝડપાયો અને હવે એફએસએલ રિપોર્ટમાં તે મોકલવામાં આવ્યું છે, ઓબ્વિયસલી તે વ્યક્તિ તો એમ જ કહેતો હશે કે મેં આ પ્રકારનું કોઈ કૃત્ય નથી કર્યું, પણ આ પ્રકારની જ્યારે વાત થતી હશે ત્યારે શું સ્ટેપ્સ લેવા? કોઈ બી જ્યારે ક્રાઇમ થાય છે ને તો સૌથી પહેલા એફએસએલ, સાયબર ક્રાઇમ હોય, નોર્મલ ક્રાઇમ હોય, પેલો મરી ગયો શૂટ કર્યું, એવરીથિંગ ગોઝ ટુ એફએસએલ, એટલે એ તો એ લોકોને મોકલવો જ પડશે, અને કારણ કે ટુ ફાઇન્ડ આઉટ કે આ જે રેકોર્ડિંગ છે આ જ કેમેરામાં થયું છે, પહેલા આની આની અંદર ઇમ્પ્રેશન એટલે જે કોપી કહેવાય કે ડિજિટલ ઇમેજ કહેવાય અંદર પડ્યા છે કે નહીં, એટલે ટુ એસ્ટેબ્લિશ કેમ એફએસએલ માં મોકલો, ટુ એસ્ટેબ્લિશ કે ઇઝ ધીસ કેમેરા ઓર ઇઝ ધીસ ફોન રિસ્પોન્સિબલ ફોર ધીસ શૂટિંગ, એટલે આવી જશે કે ઓકે ધીસ ફોન ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધીસ શૂટિંગ, પછી ને કે આઈધર કોપી થયું હતું એ ખબર પડી જશે લોકોને, બરોબર છે, ડિજિટલ ટાઈમ લાગે, ડેટ સ્ટેમ્પ લાગે, એટલે ધે વિલ નો કે આ ઓરિજિનલ છે, એટલે ધે વિલ એસ્ટેબ્લિશ કે ઓકે આ મોબાઈલ, પછી એસ્ટેબ્લિશ કરશે કે ઓકે આ મોબાઈલનો ઓનર કોણ છે, એટલે એસ્ટેબ્લિશ થશે કે આ મોબાઈલનો ઓનર આ છે, એટલે આ બંને ચીજને ધેટ વિલ હેલ્પ ઇન ધ જ્યારે ચાર્જશીટ થતી હોય અને કોર્ટ ઓફ લોમાં મુકાતું હોય તો કહેવામાં આવે ને, ના તો કોઈ કહે કે ના સાહેબ આ તો મારો ફોન જ નહોતો, યાર ના સાહેબ આ ફોનમાંથી તો થયું જ નથી, એટલે આખું એસ્ટેબ્લિશ કરે એફએસએલ જ જાય છે। હવે એફએસએલમાં જ્યારે કોઈ બી ચીજ જાય છે, હવે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે મારા તો ઘણા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે ને, તમને ખબર છે કે ઘણી ચીજો વર્ષો સુધી એફએસએલમાંથી આવતી જ નથી, ઘણી વાર બ્લડ સેમ્પલો જાય, સીડીઝ જાય, ઘણી ચીજો એફએસએલમાં ખોવાઈ જાય વર્ષો સુધી, આપણે શોધતા રહે ના આવે, એટલે એ ઇમ્પોર્ટન્ટ છે કે એફએસએલમાં જાય તો જલ્દી બહાર આવે, કારણ કે એફએસએલ ઇઝ અ ફોરેન્સિક લેબોરેટરી કે જે બી કહેવાય, એટલે ઇટ હેઝ ટુ ગો। બિલકુલ, છેલ્લો ક્વેશ્ચન કે આખરે હવે કઈ પ્રકારની સતર્કતા દાખવવી દરેક જગ્યાએ જઈને? સતર્કતામાં મારે અંબેસા કેવું છે, પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન, એ તમે થોડું સૌથી પહેલા મેં કહું, અગર બાથરૂમમાં પોઈન્ટ ઓફ વ્યૂ છે આપણી બહેનો માટે, અગેન રિપીટ, માથામાં યુ નો સર્ટન થિંગ્સ હેવ ટુ બી, તમારા માથામાં પ્રોગ્રામ થઈ જવું જોઈએ, જે પ્રોગ્રામિંગ એ કહે છે કે ઓકે હું બહારના પબ્લિક ટોયલેટમાં જઉં છું તો લેટ મી ઓલ્સો સી, કે એવું ના સમજો કે આ ચાર દિવારી છે એટલે બસ મને કોઈ જોઈ નથી શકવાનું, હવે જમાના ગયા, હવે બહાર બી તમે રસ્તા પર બી છો તો સીસીટીવી કેમેરાસ છે અને લોકો તમને જોઈ શકે છે, એટલે તમે બાથરૂમમાં જાઓ તો સતર્કતા રાખો કે તમે વ્યવસ્થિત બાથરૂમમાં બેસો અને એટલે ડિસન્ટલી બેસો, એટલે મે બી તમારું શૂટિંગ બી થઈ ગયું હોય તો ડિસન્ટલી પેલો પેલો કંટાલે કે રહીએ કે આયા મજા નહીં આયા, બરોબર છે, એવી રીતે બેસો। બીજું કે તમે આજે તમારા જે ચેટ છે, હું મારું એવું કેવું છે કે જેટલા બને તમારા વિડીયોઝ, કારણ કે વિડીયોઝ આજકાલ બહુ યુઝ મિસયુઝ થાય છે લોકોના, તમારા વિડીયોઝ તમારા મોઢાવાળા ચેટિંગવાળા વિડીયોઝ બને એટલા ઓછા મૂકો, કારણ કે વિડીયોઝ આજકાલ મોર્ફ થાય છે એટલા માટે। બીજો પોઈન્ટ એ હતો, ત્રીજી સતર્ક તો ઓબ્વિયસલી બધા માટે છે, એવરીબડી મેલ ફિમેલ એવરીબડી, કે યુ નો યુ યુ જે તમે લેટ્સ સે હોટલમાં બી જાઓ છો યા તમે તમારા ફ્રેન્ડ્સ જોડે છો અને તમને થાય છે યુ ટ્રસ્ટ સમબડી, હું ના નથી પાડતી, આપણે લોકોને ટ્રસ્ટ જ કરવા, જે ટ્રસ્ટ પર તો દુનિયા ચાલે છે, પણ તમે એવા બી બધા ટ્રસ્ટ ના કરી લો કે પછી એમાં તમારે લોચા થઈ જાય, હા ઓકે આઈ મીન સો યુ નો એવા ફ્રેન્ડ્સમાં એટલા બી બધા ટ્રસ્ટ ના મૂકી દો, કારણ કે એનો આજની દુનિયા શું છે। જી જી, ખૂબ ખૂબ આભાર રુઝાન બેન અમારી સાથે આ ચર્ચામાં જોડાવા બદલ। તો પહેલું સુખ તે જાતે ને રહ્યા, બિલકુલ તે જ વાત હાલ અહીંયા સાબિત થાય છે કે જ્યારે પણ તમે કોઈ હોટેલ મોલ કે પછી કોઈ પણ એવી જગ્યા પર જાઓ છો ત્યાં જઈને પહેલાં જાત નિરીક્ષણ કરો કે શું આ જગ્યા ખરેખર સુરક્ષિત છે ખરી। હાલ રજા આપશો, નમસ્કાર।